નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હેલો કિડ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ LKG. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સબ્જેક્ટ ગુજરાતી. હેલો કિડ્સ, હાવ આર યુ? સ્ટાન્ડર્ડ LKG સબ્જેક્ટ ગુજરાતી. આજે આપણે વ્યંજનમાં મૂળાક્ષર ગ શીખીશું. ગ થી ગરુડ, ગ થી ગધેડો. ઓકે, તો પહેલા આપણે ગ છે ને કૂટીશું, પછી જાતે આપણે લખીશું. તો અહીંયા આપણે ઊંધો શી કરી છે, એવી રીતે ઊંધો શી કરવાનો છે. ફરી બાજુ ઊભી લીટી કરવાની છે, એટલે થઈ જશે ગ ગરુડ નો ગ, ગ ગણપતિ નો ગ, ગ ગધેડા નો ગ. તો ફરી પાછું આપણે ઊંધો શી કરીશું, ઊભી લીટી કરીશું. આ તો ગ તમને બધાને આવડી જશે, પેલા ગૂંટવાનો છે. ઓકે, ગ પેલા ઊંધો શી કરીશું, ફરી પાછું ઊભી લીટી કરીશું, એટલે ગ થશે. અહીંયા પણ એ જ રીતના ગ, પેલા ઊંધો શી પછી ઊભી લીટી, એટલે ગ થઈ જશે. ઓકે, વેરી ગુડ. ગ, ગ ગણપતિ નો ગ, ગ ગરુડ નો ગ, ગ ગધેડા નો ગ. ફરી પાછું અહીંયા આપણે ઊંધો શી કરવાનો, ઊભી લીટી કરવાની. ઊંધો શી કરવાનો, ફરી પાછું ઊભી લીટી કરવાની. ઊંધો શી, ઊભી લીટી. વેરી ગુડ, આપણે ફૂટાઈ ગયું. હવે આપણે જાતે ગ લખીશું. તો ઊંધો શી કરવાનો, ઊભી લીટી કરવાની. ઊંધો શી, ઊભી લીટી. ગ ગણપતિ નો ગ, ગ ગરુડ નો ગ, ગ ગધેડા નો ગ. થયો. ફરી પાછા આપણે ગ છે ને કૂટીશું. ઊંધો શી કરવાનો, ઊભી લીટી કરવાની. ઊંધો શી કરવાનો, ઊભી લીટી કરવાની. ઊંધો શી, ઊભી લીટી. ગ ગણપતિ નો ગ, ગ ગરુડ નો ગ, ગ ગધેડા નો ગ. ફરી પાછા ગ આપણે ઘૂંટીશું. ઘૂંટાઈ ગયા. ઓકે, હવે આપણે ફરી પાછા ગ આપણે લખીશું. થયા. ફરી પાછો ગ અહીં આપણે ઘૂંટવાનો છે. ગ, ગ ગણપતિ નો ગ, ગ ગધેડા નો ગ, ગ ગરુડ નો ગ. તમને બધાને ગ તો લખતા આવડી ગયું. ઊંધો શી ઊભી લે. ગ ગણપતિ નો ગ, ગ ગરુડ નો ગ, ગ ગધેડા નો ગ. તો આપણે પેલા ગ ઘૂટ્યા, ફરી પાછા આપણે ગ ને લખ્યા. ખાલી જગ્યામાં ગ લખો. જ્યાં પણ ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે ગ લખવાનું છે. ઓકે, ગ ઘણ, ગ રૂડ, ગ ઘણના, ઘ પછી અહીંયા આવશે ગ, ગમત. ફરી પાછો ગ, ગણેશ. ફરી પાછો ગ, ગર બા. તો આપણે શું લખ્યું ખાલી જગ્યામાં? ગ, ગણ, ગરુડ, ગણના, ગમત, ગણેશ, ગર બા. તો આપણે આ વ્યંજનમાં મૂળાક્ષર ગ ઘૂંટતા અને લખતા શીખા. ઓકે, આપણે વ્યંજનમાં મૂળાક્ષર ઘ શીખીશું. ઘ થી ઘર, ઘ થી ઘડિયા. ઓકે, તો આપણે ઘ પહેલા છે એને ઘૂંટીશું. આપણે પહેલા ઘને ઘૂંટવાનો છે. તો પહેલા આપણે સી કરીએ, એવી રીતે સી કરવાનું છે. ફરી પાછો એવી જ રીતના પહેલા સી કરવાનો, ફરી પાછો સી કરી એ જ ઉપર લઈ જવાનું. ઓકે, અહીંયા પણ એ જ રીતના પહેલા ઘ કરવાનો, પહેલાં સી કરવાનો, ફરી પાછો સી કરવાનો, ઉપર જવાનો, ઊભી લીટી કરવાની. થઈ ગયો ઘ. અહીંયા પણ એ જ રીતના પહેલાં સી કરવાનો, ફરી પાછો સી કરી સેજ ઉપર જવાનો, ફરી પાછું ઊભી લીટી કરવાનું. અહીંયા પણ એ જ રીતના સી કર્યો, ફરી પાછો સી કરવાનો, ઉપર જવાનો, ઊભી લીટી કરવાની. આ થયો ઘ, ઘરનો ઘ. એના પછી ફરી પાછું એ જ રીતના આ રીતના સી કરવાનો, ફરી પાછું સી કરવાનો, ઉપર જવાનો, ઊભી લીટી કરવાની. ઘ, ઘરનો ઘ. અહીંયા પણ એ જ રીતના પેલા સી કરવાનો, ફરી પાછું સી કરવાનો, ને ઊભી લીટી કરવાની. ઘ, ઘડિયાળનો ઘ. એના પછી ફરી પાછું એ જ રીતના આપણે કરીશું. સી, ફરી પાછું સી, ઉપર જવાનું, ઊભી લીટી કરવાની. ઘ, ઘડિયાળનો ઘ. અહીંયા આપણે પાછો ઘ છે ને ઘૂંટીશું. તો સી કર્યો, ફરી પાછો સી કરવાનો, ને ઊભી લીટી કરવાની. સી કર્યો, ફરી પાછો સી કરવાનો, ઊભી લીટી કરવાની. આ થયો ઘ, ઘરનો ઘ.
કરનો ગ. અહીંયા પણ એ જ રીતના શી કરવાનો, ઊભી લીટી કરવાની, બે વખત સી આવે ને એટલે ક ઘરનો ઘ ઘડિયાનો ઘ. સી કર્યો ફરી પાછું સી કરી ઉપર જવાનું ઊભી લીટી કરવાની ઘ ઘરનો ઘ. અહીંયા પણ એ જ રીતના બે વખત સી કરવાનો ઊભી લીટી કરવાની ઘ ઘડિયાનો ઘ. અહીંયા પણ એ જ રીતના સી કર્યો ફરી પાછું સી કરવાનો ઊભી લીટી ઘ ઘરનો ઘ. સી કરવાનો ફરી પાછું સી કરવાનો ઊભી લીટી કરવાની ઘ ઘડિયાનો ઘ. ફરી પાછા ઘ છે આપણે ઘૂંટવાના છે તો ઘ આપણે ઘૂંટીશું. ઘ ઘરનો ઘ, ઘ ઘરનો ઘ. હવે ઘ પાછું આપણે જાતે લખીશું. સી કરીશું ફરી પાછું સી કરીશું ને ઊભી લીટી કરીશું ઘ ઘરનો ઘ. અહીંયા પણ એ જ રીતના પેલા સી કરીશું ફરી પાછું સી ને ઊભી લીટી ઘ ઘરનો ઘ. અહીંયા પણ એ જ રીતના સી કરીશું વેરી ગુડ ઘ ઘરનો ઘ. સી ફરી પાછો સી ઉપર જઈ ઊભી લીટી ઘ ઘડિયાળનો ઘ. સી પાછો સી ઉપર જઈ ઊભી લીટી ઘ ઘરનો ઘ. અહીંયા પણ એ જ રીતના સી ફરી પાછો સી ને ઊભી લીટી ઘ ઘરનો ઘ. હવે આને ઘ આપેલો છે એ ઘને આપણે ઘૂંટીશું. વેરી ગુડ ઘ ઘરનો ઘ, ઘ ઘડિયાળનો ઘ. તો પહેલા આપણે શું કરીશું, સી કરીશું ફરી પાછો સી કરીશું ઊભી લીટી સી પાછો સી ઊભી લીટી ઘ ઘરનો ઘ, ઘ ઘડિયાળનો ઘ. અહીંયા પણ જ રીતના સી ફરી પાછો સી ને ઊભી લીટી તો શું થયું, ઘ ઘરનો ઘ. અહીંયા પણ જ રીતના સી ફરી પાછો સી ને ઊભી લીટી ઘ ઘડિયાળનો ઘ, ઘ ઘરનો ઘ. હવે અહીંયા શું આપેલું છે, ખાલી જગ્યામાં ઘ લખો. તો અહીંયા જ્યાં પણ ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે ઘ લખીશું. ઘ લખો આપણે તો ઘ ટ ક એટલે શબ્દ બનશે. ઘ ઘ લખો ઘમંડ, ઓકે. ફરી પાછો ઘ લખીશું ઘ ડી યો, ઓકે. અહીંયા પણ ફરી પાછું આપણે ઘ લખવાનો છે ઘ ન તા. અહીંયા પાછો ઘ લખીશું ઘ રે ણો. ફરી પાછો અહીંયા ઘ લખીશું ઘ રાખી, ઓકે. તો આપણે આ વ્યંજનમાં મૂળાક્ષર ઘ ઘૂંટતા લખતા અને વાંચતા શીખા. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.